ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે છેલ્લે જે મેં એક તમને સ્પાઇરલ રિંગનો એક દાખલો આપ્યો હતો, મેં તમને કીધું હતું કે બને તો આ દાખલો ગણજો અને જો ન થાય તો મને કહેજો. તો આપણે એ દાખલો ફરીથી લઈ લઈએ. એમાં આવી રીતે હતું કે એક રિંગ હતી, એમાં ખૂબ નજીક નજીક આંટાઓ છે. આ ત્રિજ્યા એ છે, આ ત્રિજ્યા બી છે, બરાબર. આ ત્રિજ્યાઓ છે, ખાલી મેં દર્શાવવા માટે લખેલું છે, બરાબર. લીટી દોરેલી છે, એની અંદરથી પ્રવાહ ધારો કે આઈ જેટલો પસાર થાય છે, અને આંટાની સંખ્યા, ટોટલ આંટાની સંખ્યા એન છે, બરાબર. તો એના કેન્દ્ર ઉપર બી કેટલું થશે, બરાબર. કેન્દ્ર પર બી કેટલું, બરાબર. આંટા નજીક છે, આવું યાદ રાખ, આંટા નજીક છે, બરાબર. તો આપણે મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર ઓફ એ રિંગ શું લખીએ છીએ? મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર, એટલે મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર. આ કોમન ઇક્વેશન છે. અત્યારે આપણે એ ઇક્વેશન બદલવું પડશે થોડું. ઓકે, હવે આર એટલે આમાં તમારે ત્રિજ્યા ફિક્સ નથી, કારણ કે જાડાઈ અલગ છે. એટલે હું શું ધારી લઉં, એક અહીંથી એક્સ જેટલા અંતરે, અહીંથી એક્સ જેટલા અંતરે ડીએક્સ જાડાઈનો એક ખંડ લઈ લઉં, બરાબર, અને એનાથી રિંગ બનાવું, બરાબર. તો અહીંયા ડીએક્સ જાડાઈની એક રિંગ બને છે આ રીતે, બરાબર. એટલે એની ઉપર આપણે મેગ્નેટિક ફિલ્ડ લેવું છે. તો એમાં મ્યુ ઝીરો તો એનો એ જ આવશે, પ્રવાહ ડીએક્સ જાડાઈની રિંગમાં કેટલો આવે. તો એ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે એમ લખશું કે એક આંટામાં પ્રવાહ ટોટલ કેટલો છે. પહેલાં તો આપણે ડીએક્સ જાડાઈની રિંગમાં આંટાની સંખ્યા લેવી પડે, બરાબર. એટલે એના આધારે આપણે કેલ્ક્યુલેશન કરશું. ધારી લો કે એક આંટામાં પ્રવાહ આઈ છે, તો અત્યારે ડીએક્સ જાડાઈની રિંગમાં, બરાબર, એન આંટા હોય તો એનો પ્રવાહ કેટલો થશે? એન આઈ. ઓકે, તો પ્રવાહ આપણે અત્યારે જો લખીએ તો આઈ ડેશ, બરાબર, પ્રવાહ આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ એન આઈ. હવે આંટાની સંખ્યા મેળવવી પડશે કે આંટાની સંખ્યા કેટલી છે. તો આપણે જોવું જોઈએ કે એથી લઈને જાડાઈ કેટલી છે. બી આમ છે, આખી જો હું દોરું ને તો આવી રીતે છે, બરાબર. આ એ છે ને આ બી, એટલે અહીંયા બધા આંટા છે. તો કેટલી જાડાઈમાં કુલ એન આંટા છે? તો આમ લખશું કે બી માઇનસ એ જાડાઈની અંદર કુલ આંટાની સંખ્યા એન છે. તો અત્યારે મારી પાસે કેટલી જાડાઈની રિંગ છે? ડીએક્સ જાડાઈની રિંગ છે. તો એમાં આંટાની સંખ્યા કેટલી, એને આપણે સ્મોલ એન કહીએ છીએ. તો સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ ડીએક્સ બાય બી માઇનસ એ, આવું થશે, બરાબર. તેથી આઈ ડેશ એના ઉપરથી મળી જશે, આઈ ડેશ બરાબર એન ઇન્ટુ ડીએક્સ બાય બી માઇનસ એ, બરાબર, ઇન્ટુ આઈ, આવી રીતે થઈ જશે. સમજ પડી? સેના ઉપરથી? ઇક્વેશન સૂત્ર બે ઉપરથી. તો મને આઈ ડેશ મળી ગયો, આઈ ડેશની વેલ્યુ અહીંયા એન્ટર કરી દઉં તો એન ઇન્ટુ ડીએક્સ ઇન્ટુ, એટલે આઈ અંદર લઈ લો ને, એટલે આઈ ઇન્ટુ ડીએક્સ બાય બી માઇનસ એ. ચાલો, એની ત્રિજ્યા કેટલી લીધી? એક્સ જેટલી લીધી ને, આ જે રિંગ છે એની ત્રિજ્યા મેં કેટલી લીધી? એક્સ જેટલી લીધી, આની વાત કરીએ છીએ આપણે, એટલે એક્સ થશે. અને ફરીથી જો લઈ લઉં તો મ્યુ ઝીરો એન આઈ પછી ટુ બી માઇનસ એ ડીએક્સ બાય એક્સ, આવું થશે, ક્લિયર, ચેક કરી લો. ઓકે, અને આ જે થયું એને આપણે ડી બી કહેશું, બી નહીં કહીએ. તેથી બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન આઈ બાય ટુ બી માઇનસ એ ઇન્ટિગ્રેશન ડીએક્સ ટુ એક્સ. મ્યુ ઝીરો એન આઈ ટુ બી માઇનસ એ એલએન એક્સ. ત્રિજ્યા એથી લઈને બી લેવાની છે એક્સ. તો હવે બધું જ આવી જાય, મ્યુ ઝીરો એન આઈ આઈ ટુ બી માઇનસ એ એલ એન બી બાય એ, આ જવાબ આવશે, બરાબર.
કે આખી રિંગમાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવશે. તમે કહો તો એકવાર આપણે રિપીટ કરી લઈએ. આ ઇક્વેશન મૂળ છે. હવે આની અંદર પ્રવાહ કેટલો પસાર થતો હોય એ લેવા માટે મેં અહીં કેન્દ્રથી એક્સ જેટલા અંતરે ડીએક્સ જાડાઈની નાની એવી પટ્ટી લઈ લીધી. એની અંદર અમુક સંખ્યામાં આંટાઓ હશે, એટલે એક આંટો હોય તો પ્રવાહ વહે છે આઈ. મારે આમાં આઈની વેલ્યુ લખવાની ને. તો આની અંદર ધારો કે સ્મોલ એન આંટાઓ છે, તો સ્મોલ એન આંટામાં કેટલો પ્રવાહ વહે? આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ આઈ. ઓકે, હવે આ પટ્ટીમાં કુલ કેટલા આંટા છે એ ગણવાનું ને આપણે. તો હું એમ ગણી લઉં કે આ જાડાઈ બી માઇનસ એ જાડાઈની અંદર કુલ આંટાની સંખ્યા એન છે. બી માઇનસ એ જાડાઈની અંદર કુલ આંટાની સંખ્યા એ છે. તો ડીએક્સ જાડાઈની અંદર કેટલા આંટા એ મેં સ્મોલ એન લીધા છે. તો સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ આટલું આવી જશે. સ્મોલ એનને તમે આમાં મૂકી દો એટલે આટલું આવી જશે, અને આઈ ડેશને તમે આમાં મૂકી દો એટલે આવું થશે. પછી તમને આવડે છે કે એનું ઇન્ટિગ્રેશન લઈ લેવાનું, બરાબર, એનું સંકલન લઈ લેવાનું. બોલો આવડશે આવી રીતે? એટલે મેગ્નેટિક ફિલ્ડ સ્પાઇરલ રિંગને લીધે નજીક નજીક આંટા હોય તો કેટલી થાય એ ખબર પડી જાય. એવું જરૂરી નથી કે આંટા કદાચ નજીક નજીક નથી એવું કીધું હોય તો એ વાંધો નથી, આ કાઢી નાખો. આંટા નજીક નજીક છે એવું નથી કીધું, બરાબર, તો પણ કેલ્ક્યુલેશન આવી જ આવશે. પણ થોડીક આમાં મિસ્ટેક આવે. શું કામ મિસ્ટેક આવે? કે આંટા નજીક નજીક ન હોય તો એક વસ્તુ આ બને કે આમ આંટા લઈ લો તો વાંધો નથી આવતો સેન્ટરમાં, પણ અત્યારે આ રિંગ પાછી અહીંયા જોઈન થાય છે, બરાબર ને? આંટા આમ હોય ને અને આ અહીંયા જોઈન થઈ જાય, સ્પાઇરલમાં આવું થાય. એટલે આ આખાની ત્રિજ્યા આર નથી, આની ત્રિજ્યા એની આર ટુ નથી, આની ત્રિજ્યા આર થ્રી નથી, એટલે રિંગ એક્ઝેક્ટલી વર્તુળ નથી, એટલે એમાં ભૂલ આવે છે, બરાબર. એટલે નજીક નજીક આપણે રાખેલા છે આટા. પણ કદાચ એમ કે આ સ્પાઇરલ નથી પણ આ જુદી જુદી ત્રિજ્યાની કોન્સેન્ટ્રિક એટલે કે એક કેન્દ્રીય સમકેન્દ્રીય વર્તુળો કે જેમાં આઈ જેટલો પ્રવાહ વહે છે, તો પછી એક્ઝેક્ટ આ જ રીતે થાય. એટલે આમાં તમે યાદ રાખજો કે આવા ઘણા બધા સમકેન્દ્રીય વર્તુળને લીધે એના કેન્દ્ર ઉપર કેટલું મેગ્નેટિક ફિલ્ડ આવે, તો પછી આ જ મેથડ થઈ, ભલે એમાં નજીક નજીક આંટા રાખવાની જરૂર પડતી નથી. ઓકે, ચાલો એનાથી આગળ લઈએ. આગળનો સમજીએ, એમાં એક સોલેનોઇડ આપેલો છે. હવે સોલેનોઇડ એટલે શું છે? તો કે આવી રીતે જ્યારે વર્તુળાકાર આંટાઓ ખૂબ નજીક નજીક મૂકેલા હોય તો એ રચનાને શું કહેવાય છે? સોલેનોઇડ. આ તમને ખબર છે અને આ તમારે ટ્વેલ્થમાં આવે છે. તો સોલેનોઇડને લીધે એના અક્ષ ઉપર મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય એ ગણવાનું છે. આમ તો તમે આ એમ્પિયરનો નિયમ લઈને એ ગણો જ છો, પણ આપણે અલગ રીતે થોડું લઈએ. એના અક્ષ ઉપર ધારો કે આવા કોઈ બિંદુ ઉપર આપણે મેગ્નેટિક ફિલ્ડ લેવું છે, તો એની માટે હું શું કરી લઉં કે અહીંથી એવી જ કોઈ રેડિયસવાળી રિંગ લઈ લઉં, બરાબર. આ અંતરને આપણે થોડીક વાર માટે શું કહી દઈએ? એક્સ કહી દઈએ. ઓકે, અને આને હું કંઈક એંગલ લઈ લઈશ, આને આલ્ફા લઈ લઈશ, બરાબર. પછી આપણે જોઈએ છીએ કે એમાં શું લઈ શકાય. તો અત્યારે શું કે રિંગને લીધે એની અક્ષ ઉપર મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવે, બરાબર. એટલે રિંગને લીધે અક્ષ પર બી કેટલું, એનું સૂત્ર આપણને ખબર છે કે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન આઈ. શું છે? મ્યુ ઝીરો, સોરી, આઈ આર સ્ક્વેર બાય ટુ એક્સ સ્ક્વેર પ્લસ, અને આપણે શું લેશું આ ત્રિજ્યાને? આર આર સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ. જો તમને ખ્યાલ હોય તો કદાચ આવું જ ઇક્વેશન હતું, બરાબર ને? ઓકે,
હવે આપણે અહીંયા ફરીથી પાછું આ ઇક્વેશન ને થોડું મોડિફાઈ કરવું પડશે, બરાબર? તો સૌથી પહેલાં આને આપણે શું લઈ લઈએ કે ડીએક્સ જાડાઈનો, અહીંયા ડીએક્સ જાડાઈનો નાની એવી રિંગનો પટ્ટો લઈ લો. પહેલી તો વાત એ કરો, એટલે પહેલાં હું શું કરીશ કે એમાં એક આંટો નથી, ઘણા બધા આંટા હશે, હમણાં લીધું એમ જ. એટલે એક આંટામાં પ્રવાહ કેટલો છે? આઈ. આને આઈ ડેશ કહીએ થોડીક વાર માટે. તો પછી ધારી લો કે આની અંદર આ જાડાઈ જે રિંગ બની, રિંગ એટલે કે પટ્ટી બની, એની અંદર કેટલા આંટા છે? આવા ઘણા બધા આંટા છે, બરાબર? તો એન આંટા છે, તો એમાં કેટલો પ્રવાહ થશે? તો કે આઈ ડેશ બરાબર એન ઇન્ટુ આઈ. એટલે આ ઇક્વેશન નંબર બે થશે, આને ઇક્વેશન નંબર એક આપશું આપણે, બરાબર? ક્લિયર? ચાલો હવે આંટાની સંખ્યા શોધવી પડશે, બરાબર? તો એની માટે આપણે એમ લઈએ કે આખા સોલેનોઇડની લંબાઈ એલ છે અને એમાં આંટાની સંખ્યા કેટલી છે? એન. સોલેનોઇડ એટલે અહીંયા આવા ઘણા બધા આમ આંટા છે એવું સમજો. આ રીતે ઓકે. તો હવે આપણે એમ લખીએ કે એલ લંબાઈમાં કુલ આંટા એન છે. તો અત્યારે મારી પાસે ડીએક્સ લંબાઈ છે, તો એમાં કેટલા આંટા? તો એને આપણે કહેશું એન ઇન્ટુ ડીએક્સ. આવી રીતે લખશું. એનની વેલ્યુ શું લખશો તમે? હા, એનની વેલ્યુ આ મૂકી દેશો અંદર, એટલે આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ એન, એટલે એન ઇન્ટુ આઈ ઇન્ટુ ડીએક્સ. એટલે આઈ ડેશની વેલ્યુ ખબર પડી ગઈ તમને, મ્યુ ઝીરો ઇન્ટુ એન ઇન્ટુ આઈ આર સ્ક્વેર, અને આને શું લખી નાખો? ડીએક્સ લખી નાખો, બરાબર? ચાલો, નીચે કંઈ ફેર પડતો નથી અત્યારે, આ પોઈન્ટનું આપણે લઈએ છીએ, પછી આપણે જોઈ લઈશું એની લિમિટ શું લેવી, બરાબર? એટલે બધી રીતે ઓકે જ છે આમાં. ટુ પછી એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ, અને આને ડીબી કહેશું, બરાબર? સમજ પડે છે આ આપણે કઈ રીતે ટ્રીટમેન્ટ લઈએ છીએ? આવી રીતે જે લઈએ એમાં બહુ ઝડપથી તમને આન્સર્સ મળી જતા હોય છે એના, બરાબર? ઓકે, તો આના આધારે જો હું બી લઉં તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન આઈ આર સ્ક્વેર બાય ટુ, આટલું તો કોમન નીકળી જશે. અંદર શું વધશે? ડીએક્સ એક્સ સ્ક્વેર આર સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ, આવું વધશે, બરાબર? હવે આને તમે આમ તો થીટાના સ્વરૂપમાં ઘણા લખતા હોય છે, આપણે એ રીતે લખવું હોય તો એ રીતે લઈએ, થીટાના સ્વરૂપમાં લઈએ, એક કામ કરીએ. ઓકે, તો ધારી લો કે મેં અત્યારે આલ્ફા લીધું છે, બરાબર? તો આપણે શું લખી શકશું? ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, અને મેં આલ્ફા લીધું ને, તો ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? આર બાય એક્સ. તેથી આપણે કોની વેલ્યુ એક્સને અંદર રાખવો છે, બરાબર? એટલે આર ઇઝ ઇક્વલ ટુ એક્સ ટેન આલ્ફા, બરાબર? ચાલો, આવું થશે. તેથી ડીએક્સ બરાબર શું થશે? તો થીટાના સ્વરૂપમાં લખીએ ને, એક જ મિનિટ, ટેનની જગ્યાએ આમ તો કોટ લઈ લો તો ઇઝી પડશે, આ થીટા લઈ લો, ચાલો થીટા હું લઈ લઉં, બરાબર? તો શું થશે? ફરીથી ટેન થીટા બરાબર એક્સના છેદમાં આર. જો એક્સ આ આવશે અને થીટા મેં આ લઈ લીધો, બરાબર? એટલે આટલો ભાગ એક્સ થશે અને આટલો ભાગ આર થશે. તેથી એક્સ ઇઝ ઇક્વલ ટુ આર ટેન થીટા. તમને એ ખબર પડશે શું કામ મેં આવું લીધું, બરાબર? હમણાં કહું તમને. આર સેક્સ સ્ક્વેર થીટા ડી થીટા, આ વધારે ઉપયોગી થશે. આ કાઢીએ. ચાલો, હવે હું આટલો ભાગ સોલ્વ કરી નાખું પહેલાં, બરાબર? સંકલન ડીએક્સ એટલે આર સેક્સ સ્ક્વેર થીટા ડી થીટા બાય, આમાં એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એટલે
एक्स स्क्वेर नी जगह आर स्क्वेर टेन स्क्वेर थीटा प्लस आर स्क्वेर थ्री बाय टू आर सेक स्क्वेर थीटा पची आर स्क्वेर कॉमन काटी लो એટલે આર સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ એટલે આર ક્યુબ થશે. આર ક્યુબ ટેન સ્ક્વેર પ્લસ વન એટલે સેક સ્ક્વેર થશે. સેક સ્ક્વેરમાં વર્ગમૂળ છે એટલે સેક થશે અને એનું ક્યુબ છે એટલે સેક ક્યુબ થીટા અને ડી થીટા. એટલે અહીંયા વન બાય આર સ્ક્વેર હું કોમન લઈ લઉં. વન બાય સેક એટલે કોસ થીટા થશે ડી થીટા. આવું થશે ઓકે. આને ઇન્ટિગ્રેશન કરી નાખું તો સેકનું શું થશે કોસનું શું થશે સાઇન થીટા થશે. કરેક્ટ ઓકે. હવે આ લિમિટ મૂકવી હોય તો મૂકી શકાય. જેમ કે પહેલી લિમિટ અહીંયા થીટા વન ખૂણાથી લઈને આ બાજુ થીટા ટુ ખૂણા સુધી આપણે જઈએ છીએ, પણ એક ખૂણો પ્લસ લેવાનો અને બીજો ખૂણો માઇનસ. એટલે ધારી લો કે આ પહેલો ખૂણો કેટલો છે થીટા વન છે, આ બીજો ખૂણો કેટલો છે થીટા ટુ. પણ આ લંબની એક તરફ એક ખૂણો છે અને બીજી તરફ બીજો છે, એટલે આપણે ક્યાંથી ક્યાં જવાનું છે તો તમે આમ લખી શકશો થીટા વન અથવા તો માઇનસ થીટા વનથી પ્લસ થીટા ટુ. આવી રીતે થશે બરાબર. માઇનસ એટલે આ સાઈડ લીધું, પ્લસ એટલે પહેલી બાજુ લીધું, તો આન્સર શું આવશે વન બાય આર સ્ક્વેર સાઇન થીટા ટુ પ્લસ સાઇન થીટા વન. ખબર પડી ગઈ પ્લસ શું કામ લખ્યો, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે હવે આખાને આની અંદર મૂકી દઈએ આપણે. બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન આઈ આર સ્ક્વેર બાય ટુ. આખાની વેલ્યુ કેટલી થશે વન બાય આર સ્ક્વેર, એટલે આર સ્ક્વેર જતું રહેશે અને શું થશે સાઇન થીટા વન પ્લસ સાઇન થીટા ટુ બરાબર. એટલે આ એક કેલ્ક્યુલેશન થશે સોલેનોઇડ માટે બરાબર. એક મિનિટ, મારે એલ લખવામાં ક્યાંક મિસ્ટેક થઈ છે. આને શું આવશે, આ એલ આવશે ને, એલ લંબાઈ દીઠ આટાની સંખ્યા એન છે બરાબર. તો અહીંયા શું લખવું પડશે ડિવાઇડેડ બાય એલ. અહીંયા શું લખવું પડશે ડિવાઇડેડ બાય એલ. ચાલો પછી અહીંયા એલ આવશે ટુ એલ, અહીંયા ટુ એલ. આ બધામાં કંઈ પ્રોબ્લેમ નથી પણ અહીંયા ટુ એલ આવશે બરાબર. તો તમે અહીંયા લખી શું શકો કે n બાય l એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા લખવી હોય તો સ્મોલ n લખી નાખો બરાબર. અહીંયા મેં સ્મોલ n લખ્યો છે પણ તમે આને n1 લખી નાખો, સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. તો આખું મેં પ્રૂવ કર્યું આપણે આનો યુઝ કર્યા વગર, એમ્પિયરના રૂલ યુઝ કર્યા વગર આપણે આ કેલ્ક્યુલેશન કરી છે. આમાં શું થાય છે ફરીથી એકવાર તમને કહી દઉં કે આપણે રિંગ માટે આ જાણીએ છીએ, રિંગના અક્ષ ઉપર એક્સ અંતરે મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવશે એ આપણને આમાં ખબર છે. ખ્યાલ આવ્યો ઓકે. તો મેં આ રિંગ ધારી લીધી, આખા સોલેનોઇડમાંથી મેં આ પટ્ટી ધારી, એ પટ્ટીની લંબાઈ ડી એક્સ જેટલી છે, પછી કેન્દ્રથી એનું અંતર એક્સ જેટલું છે. એટલે એ કેલ્ક્યુલેશન કરવા માટે હું આમાં આઈ ડેશ પહેલાં નક્કી કરીશ કેટલો થાય. તો કે એક આંટો હોય તો એમાં પ્રવાહ આઈ હોય, અત્યારે આ પટ્ટીમાં આંટા એન છે તો એ પ્રવાહ મારો આઈ ડેશ થશે, એન આંટાનો પ્રવાહ. એટલે આ મારું બીજા નંબરનું સૂત્ર. હવે આ એન કેવી રીતે મળે, તો કે એલ લંબાઈમાં કુલ આંટા છે એન, તો ડીએક્સ લંબાઈમાં કુલ આંટા કેટલા થશે, ડીએક્સ આની જાડાઈ છે તો એ કુલ આટા આટલા થશે. એટલે આઈ ડેશ તમને આટલું મળી જાય આમાં બેમાં મૂક બરાબર. અહીંયા લખીએ ફ્રોમ ટુ બરાબર, બેમાંથી એ મૂક્યું ઓકે. આને આપણે આમાં મૂકી દઈએ બરાબર, શેમાં વનમાં મૂકી દઈએ એટલે આટલું આવે. પછી ડી બી હતું તો એને બી લેવા માટે સંકલન લેવું પડે. સંકલનની મેથડ થોડીક કોમ્પ્લિકેટેડ છે, એ મેથડ બાયોલોજીવાળાને જરૂર નથી, પણ મેં અત્યારે સોલ્વ એટલે કરી કે મેથ્સવાળા આ એને સોલ્યુશન આવે જ છે, એટલે જી માટે એ સોલ્યુશન આવડવું જોઈએ એટલે મેં સોલ્યુશન કર્યું.
અને મેં તમને કીધું હતું કે આપણે થીટા લઈએ, આલ્ફા નહીં લઈએ. આ બાજુ આપણે આલ્ફા લેવાનું હતું અને ઉપર થીટા લેવાનું. આલ્ફા લેવાથી પ્રોબ્લેમ શું આવે એ તમને કહું કે આવું થતું હતું. જો ટેન આલ્ફા બરાબર, ટેન આલ્ફા બરાબર આર બાય એક્સ, મારે આમાંથી ડીએક્સ લેવાનું છે. બરાબર, તો ડીએક્સ લેવા માટે ડીએક્સનું સ્વરૂપ આલ્ફામાં લેવાનું છે. એટલે આમ તો મારે શું કરવું પડે, ટેન આલ્ફાનું આમ તો સેક્સ સ્ક્વેર આલ્ફા ડી આલ્ફા બરાબર આરના છેદમાં એક્સ, એક્સનું શું થાય વન બાય એક્સનું શું થાય માઇનસ વન બાય એક્સ સ્ક્વેર, આવું થાય માઇનસ વન બાય એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. એટલે ડીએક્સની વેલ્યુ આવી વિચિત્ર વેલ્યુ મારે આમાં મૂકવી પડે. એની કરતાં હું આ ખૂણો લઈ લઉં, થીટા, થીટા લઈ લઉં તો આ સામેની બાજુ ટેન થીટા બરાબર એક્સના છેદમાં આર થઈ જાય. એટલે આ મને સોલ્વ કરવું ઇઝી પડે, જવાબ એનો એ જ આવે, આવું જ સૂત્ર છેલ્લે આવે, પણ આલ્ફાની જગ્યાએ થીટા લેવાનો ફાયદો આ છે. ઓકે, તો એક્સ બરાબર આર થીટા, આનું વિકલન કરો તો ડીએક્સ, આરનું એમનમ, ટેન થીટાનું વિકલન કરો તો સેક્સ સ્ક્વેર થીટા, ને થીટાનું ડી થીટા આવે. ડીએક્સ તમે મૂકી દો સેમાં. હવે જુઓ, ડીએક્સની વેલ્યુ મેં શું મૂકી, આર સેક્સ સ્ક્વેર થીટા ડી થીટા મૂકી. પછી એક્સની જગ્યાએ, એક્સ સ્ક્વેરની જગ્યાએ આર સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા મૂક્યું, આર સ્ક્વેર એમનેમ. બરાબર, આમાંથી આર સ્ક્વેર કોમન આવે, એની એ તે થ્રી બાય ટુ પાવર છે એટલે આર ક્યુબ આવે. ઉપર સેક્સ સ્ક્વેર છે તો ટેન સ્ક્વેર પ્લસ વન એટલે સેક્સ સ્ક્વેર, પણ એની પાવર કેટલો છે થ્રી બાય ટુ, એટલે સેક ક્યુબ થીટા થાય એટલે વન બાય આર સ્ક્વેર થાય. વન બાય સેક એટલે ઉપર કોસ ચતુરે. બરાબર, પછી સંકલન કરીએ એટલે સાઇન થશે. એક બાજુનો ખૂણો માઇનસ લખો, બીજી બાજુનો ખૂણો પ્લસ લખો. તમને એમ થાય કે સર થીટા વનથી માઇનસ થીટા ટુ લખાય, કંઈ વાંધો નહીં લખાય, કારણ કે મેગ્નેટિક ફિલ્ડ એમાં માઇનસ આવશે, પણ મેગ્નેટિક ફિલ્ડ માઇનસ એ ચુંબકીય ક્ષેત્રની દિશા નથી આપતી, દિશા તો આપણે જમણા હાથથી લઈએ છીએ, એટલે ભલે માઇનસ આવે છે એટલે પ્લસ કરી નાખજો. એટલે અહીંયા તમે પ્લસ થીટા વનથી માઇનસ થીટા ટુ લખો તોય કંઈ ભૂલ નહીં આવે, આ મૂલ્ય માઇનસ આવશે, બાકી અંદર તો પ્લસ જ થઈ જશે, બહાર માઇનસ આવશે, કિંમત મૂકી દો એટલે આવો જવાબ આવશે. બોલો, ખબર પડી તમને? તો આ સૂત્ર આપણે લખી રાખવું પડશે. અને આ છે શેની માટેનું સૂત્ર છે, સોલેનોઇડ માટેનું. સોલેનોઇડ એટલે શું? તો કે રીંગોને ખૂબ નજીક નજીક વીંટાળી દેવામાં આવે તો એક રચના બને છે, એને આપણે શું કહીએ છીએ, સોલેનોઇડ કહીએ છીએ. ઓકે, ચાલો હવે એ જ સોલેનોઇડ માટે હા થીટા વન થીટા ટુના કેલ્ક્યુલ, ઘણી વાર તમને કન્ફ્યુઝ કરવા માટે જુદી જુદી કેસીસ મૂકતા હોય છે, હું સમજાવું તમને. ઓકે, તો કયા કેસીસ હોય છે? જેમ કે તમને આવી રીતે આપેલું છે, એક સોલેનોઇડ છે, હા એક વસ્તુ બીજી કરી શકાય, આપણે કયું સૂત્ર લખ્યું હતું ફરીથી હું લખું છું, મ્યુ જીરો એન, સોરી સ્મોલ એન લખ્યો હતો ને, સ્મોલ એન ના લખો, ચલો કેપિટલ એન આઈ અપોન ટુ એલ સાઇન થીટા વન પ્લસ સાઇન થીટા ટુ. એક આનું જનરલ સોલ્યુશન એ છે કે જો સોલેનોઇડને તમે ઓછી ત્રિજ્યાવાળો રાખો, એટલે કે આમ રાખો, બરાબર, એની ત્રિજ્યા કેવી રાખો, લંબાઈની સરખામણીમાં ઓછી રાખો, તો આ લંબ દિશા સાથે એના ગમે તે એક છેડાનો ખૂણો લગભગ કેટલો થઈ જાય, 90 થઈ જાય. એટલે હું અહીંયા લખું, જો ત્રિજ્યા કોની, એની લંબાઈની સરખામણીમાં ઘણી નાની હોય, સોરી ઘણી નાની હશે, તો થીટા વન અને થીટા ટુ લગભગ સરખા હોય ને, લગભગ કેટલાના હોય, 90ના, તો પછી ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ કેટલી થશે, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ જીરો એન આઈ અપોન ટુ એલ, અને આ શું થઈ જશે, સાઇન 90
વત્તા સાઇન 90 એટલે 2 સાઇન 90 એટલે આ કેટલું થઈ જશે 2 2 2 કેન્સલ થઈ જશે એટલે μ0 n i upon l અથવા μ0 n i આવું થશે તો આ સેની માટે કન્ડિશન લીધી આની માટે લીધી આવા સોલેનોઇડને આપણે શું કહીએ છીએ લાંબો સોલેનોઇડ કહીએ છીએ આને શું કહીએ છીએ લાંબો સોલેનોઇડ લાંબા સોલેનોઇડની એક ખાસિયત છે કે એના અક્ષ ઉપર બધે મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવે સરખું આવે જો સોલેનોઇડ લાંબો ન હોય એટલે કે આવો ન હોય એમાં આ બે વેલ્યુ અસરકારક ઇફેક્ટિવ હોય તો અહીંયા અહીંયા ને અહીંયા ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું આવે એટલે ઘણીવાર આપણે મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ એટલે કે કોન્સ્ટન્ટ લેવું હોય ત્યારે આપણે સોલેનોઇડ લાંબો લેવો પડે બરાબર એટલે એ કન્ડિશન ખૂબ અગત્યની છે કે સોલેનોઇડ જ્યારે લાંબો લઈએ છીએ ત્યારે આપોઆપ મેગ્નેટિક ફિલ્ડ કેટલું થઈ જાય છે મ્યુ ઝીરો એન આટાની સંખ્યા ભાગ્યા આઈ સોરી આઈ ભાગ્યા એલ તો આને લાંબો સોલેનોઇડ કહેવાય છે એ શેની માટે વપરાય છે યાદ રાખજો કે યુનિફોર્મ યુનિફોર્મ અથવા તો અચળ ચુંબકીય ક્ષેત્ર લેવા આ તમને આવું કદાચ પૂછે એકાદા માર્કની અંદર કે અચળ ચુંબકીય ક્ષેત્ર લેવા માટે શું કરવું પડે તો લાંબો સોલેનોઇડ લેવો પડે એના જગ્યાએ એક ખૂબ અગત્યનું બીજી રચના છે જેમાં સોલેનોઇડ લાંબો ન હોય તો આમ વાળી દઈએ છીએ આપણે બરાબર સોલેનોઇડ લાંબો ન હોય તો એને વાળીને શું કરી નાખીએ છીએ આવી રીતે ટોરોઇડ બનાવી દઈએ છીએ આને ટોરોઇડ કહેવામાં આવે છે તો ટોરોઇડના સેન્ટરમાં હંમેશા એટલે એની અક્ષ ઉપર હંમેશા મેગ્નેટિક ફિલ્ડ કેવું હોય છે અચળ જ હોય છે અને એ આટલું જ હોય છે પણ એનું એક અલગ રૂલ છે એની માટે આપણે યુઝ કરશું પણ આ મેં એક જનરલ કેસ લીધો તમે યાદ રાખી લેજો લખી નાખજો તમારી નોટબુકની અંદર કે જ્યારે સોલેનોઇડ લાંબો હોય તો એમાં પરિણામ શું આવે બરાબર ઓકે ચાલો એનાથી આગળ જોવો જોઈએ ધારી લો કે તમે આ પોઈન્ટ ઉપર મેગ્નેટિક ફિલ્ડ લેવા માંગો છો બરાબર અને તમને એંગલ્સ આવી રીતે આપેલા છે આ એંગલ 30 આપેલો છે અને આ એંગલ આપેલો છે તમને 60 કેટલો આપ્યો છે 60 બરાબર અથવા તો એનાથી વધારે આપેલો છે તો સૂત્રમાં શું લખવું જોઈએ બરાબર તો પછી આમ તો હવે આઈડિયા આવી ગયો કે તમને અહીંયા થોડી આપણી બનાવટ કરવાની ટ્રાય કરેલી છે બરાબર પણ ભૂલ થશે નહીં એક ખૂણો કેટલો લેશો તમે એક ખૂણો 30 લઈ લો બરાબર અને બીજો ખૂણો આની સાથે 30 નહીં થાય જો તમારે ખૂણાઓ આની સાથે લેવાના છે સમજાયું એટલે પહેલી વાત કે આ ખૂણો 60 થશે એટલે એક ખૂણો 60 થયો બરાબર ઓકે પછી બીજું આખો ખૂણો 60 આપ્યો છે બરાબર આખો ખૂણો જો કે 60 થાય જ નહીં ને એ વધારે થવાનો છે ઓપ્ટ્યુસ એંગલ છે ઓપ્ટ્યુસનો મતલબ આપણે બહુકોણ બરાબર લઘુકોણ અને ગુરુકોણ છે બહુકોણ નહીં સોરી ગુરુકોણ છે તો આ 60 નહીં થાય કેટલું 90 વધારે રાખવું પડશે એટલે ધારી લો કે મેં કેટલો રાખ્યો 120 રાખ્યો 120માંથી આ 90 જતું રહે એટલે તમને ખબર પડી જાય કે આ કેટલો થશે 30 થશે તો તમે જો કદાચ આવી કેલ્ક્યુલેશન કરી શકતા હોય તો વાંધો નહીં હવે ખબર પડી ગયા કે એક ખૂણો 60 આવ્યો બીજો ખૂણો 30 આવ્યો એટલે ઘણીવાર તમને અક્ષ સાથે જ પહેલાનો ખૂણો અને આમ બીજાનો ખૂણો આપી દે છે તો એ કેલ્ક્યુલેશન તમને થીટા કેવી રીતે લેવું એ આવડવી જોઈએ એક બીજી વાત છે કે તમને કદાચ આમ આપ્યું હોય આ વચ્ચે નથી હો યાદ રાખજો એટલે આને થીટા 1 કહીએ આને થીટા 2 કહીએ તો આને શું કહેશું આલ્ફા 1 કહેશું આને શું કહેશું આલ્ફા 2 કહેશું તો યાદ રાખજો કે પહેલો કેસ તો મેં તમને સમજાવ્યો હવે આ બીજો કેસ સમજો તમને કદાચ અક્ષ સાથે ખૂણો આપ્યો હોય તો તમારે વર્ટિકલ સાથે કન્વર્ટ ન કરવું હોય અને સીધો જ એનો કંઈ જવાબ મૂકવો હોય તો એ પણ થઈ શકે છે જુઓ મ્યુ ઝીરો એન આઈ
बाय टू एल पची साइन थीटा वन की जगह शू लखाए जो जो नेव माइनस आल्फा आ शू थे 90 माइनस आल्फा वन सॉरी अने आ शू थे 90 माइनस आल्फा टू એટલે આને લખી નાખો 90 માઇનસ આલ્ફા વન પ્લસ આને શું લખશો સાઇન 90 માઇનસ આલ્ફા ટુ બરાબર ઓકે ચાલો હવે એની વેલ્યુ મૂકી દો એટલે મ્યુ ઝીરો એન આઈ બાય ટુ એલ આ શું થઈ જશે કોસ આલ્ફા વન કોસ આલ્ફા ટુ એટલે આ પણ તમે યાદ રાખી શકો કે જો મારે ઉર્ધ્વ એટલે કે પરપેન્ડિક્યુલર સાથેના બે છેડાના ખૂણાઓ આપેલા હોય આલ્ફા વન સોરી થીટા વન થીટા ટુ તો સીધું સાઇનમાં લઈ લેવાનું અને જો અક્ષ સાથેના ખૂણા આપેલા હોય તો એ સીધું કોસમાં લઈ લો તોય ચાલે બરાબર ચાલો એક ક્વેશ્ચન છે તો એ ક્વેશ્ચન આપણે આવી રીતે છે સોલ્વ કરી નાખીએ સહેલો છે ક્વેશ્ચન જો આમ છે બરાબર આની માટે તમને એંગલ્સ આપેલા છે એક 53નો એંગલ છે આ અને બીજો એંગલ છે 37નો એંગલ બાકી બધો પ્રવાહ ને ઇઝી છે આમ 37 છે બરાબર ઓકે તો સીધું લખી નાખીએ આપણે બરાબર આમાં કોસની વેલ્યુ ઓકે તો મેં કીધું તું એ જ કરશો તમે હવે શું કરશો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન આઈ બાય ટુ એલ પછી કોસ એક ખૂણો લખી નાખો 53 પ્લસ કોસ 37 આવો લખી નાખો એટલે આન્સર આવી જશે કોસ 37 એટલે કેટલું થશે 4/5 અને કોસ 53 એટલે થશે 3/5 ક્લિયર મ્યુ ઝીરો એન આઈ બાય ટુ એલ તો આ ટોટલ થશે 7/5 મ્યુ ઝીરો એન આઈ બાય ટુ એલ અથવા તો અહીંયા કરી નાખો 10/7/10 મ્યુ ઝીરો આઈ બરાબર તો એક કેલ્ક્યુલેશન આવી ચાલો એક બીજી કેલ્ક્યુલેશન આમાં જ લઈ લઈએ આપેલી છે એક ખૂણો આપેલો છે તમને 53 ડિગ્રી અને બીજો ખૂણો છે 37 તો આ ખૂણો છે 37 ડિગ્રી અને આ ખૂણો છે 53 ડિગ્રી બરાબર એવું કંઈક કીધેલું છે તમને ઓકે ચાલો આની કેલ્ક્યુલેશન કરવાની થાય આ એક લખી નાખો પછી હું તમને આની કેલ્ક્યુલેશન સમજાવું અને આપણે અલગ રીતે સમજી શકાય આમ છતાંય જો તમારે કેલ્ક્યુલેશન્સ લેવી હોય પરપેન્ડિક્યુલર કરીને તો પહેલો ખૂણો કેટલો થશે 37 થશે પહેલો ખૂણો બરાબર અને બીજો ખૂણો કેટલો થશે 53 થશે એટલે આમ ઉર્ધ્વ સાથે જો લઈશું તો એના ખૂણાઓ પરપેન્ડિક્યુલર સાથે જો લઈશું તો એના ખૂણા કેટલા થશે 37 અને 53 થશે સાઇન લેવું હોય તો તમે આ બે લેજો કોસ લેવું હોય તો પહેલાં આવશે પણ આમાં એક બીજી વસ્તુ પણ બનશે શું જેમ કે સાઇન મેં લીધું તો મ્યુ ઝીરો એન આઈ બાય ટુ એલ પછી સાઇન વત્તા સાઇન બીજો ખૂણો
पहलो खूणो 37, बीजो खूणो 53, पण मने खबर छे के एक खूणो आ बाजू आवो जोईए, बीजो खूणो आ बाजू आवो जोईए, बराबर। पण बे खूणा कई बाजू आव्या छे? एक ज बाजू आव्या छे, एटले बेमांथी एक ने माइनस मूकवानुं अंदर, बेमांथी एक ने अंदर माइनस तमारे मूकवानुं। तो क्यों माइनस मूकशो? तो के जेथी करीने चुंबकीय क्षेत्रनी निशानी ऋण न आवे, એટલે સાઇનની કિંમત મોટી થાય એને પ્લસ લખજો, નાની થાય એને માઇનસ મૂકજો, એટલે સાઇન 53 આમ અને સાઇન 37 પણ માઇનસ 37 આમ આવે, સાઇન માઇનસ 37। હવે માઇનસ સાઇન 37 એટલે કેટલું આવશે? આમ 12 માઇનસ આવી જશે, એટલે આ તમારો જવાબ આવશે મેગ્નેટિક ફિલ્ડનો, મ્યુ 0 એન આઈ બાય 2L। પછી સાઇન 53 એટલે કેટલું આવે? 3/5, અને આ આવશે 4/5, એટલે સાઇન 53 એટલે 4/5 આવે, સોરી, અને આ 3/5 આવે, એટલે આ ટોટલ આવશે 1/10 મ્યુ 0 એન આઈ બાય 2L। તમને એમ થાય કે મારે કોસ લેવું છે આમાં, તો કોસ પણ લઈ શકાય, કોસવાળું સૂત્ર શું છે? બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એન આઈ by 2L, પછી cos theta 1 plus cos theta 2, બરાબર। આમાં એ જ રીતે થશે, પણ આમાં વેલ્યુ શું કરવી પડશે? એક કોસની કે વેલ્યુ પ્લસ લેવાની, બીજા કોસની વેલ્યુ માઇનસ લેવાની, અને એમાં એક કોસને આપણે માઇનસ આવ્યું હતું ને, એમાં એક બાજુ રાખીએ તો માઇનસ આવે, બરાબર। એટલે આપણે શું કરશું કે જો એક જ બાજુ આવી તો એંગલ, એક એંગલ માઇનસ થઈ જશે, બીજો એંગલ પ્લસ થઈ જશે, એટલે આમાં કોસ બે જે એડ થયા છે એ કોસ એડ નહીં થાય, પણ શું થઈ જશે? સબટ્રેક્ટ થઈ જશે, એટલે મ્યુ 0 એન આઈ બાય 2L કોસ, મોટી જેની હોય એ ખૂણો રાખજો, તો કોસ 37 અહીંયા રાખશું આપણે, મોટો છે, માઇનસ કોસ કયો રાખશું? 53। તો જવાબ તો એનો એ જ આવશે, 37 એટલે 4/5, અને આ 3/5 આવશે, એનો એ જ જવાબ આવી જશે, એટલે કેલ્ક્યુલેશન તમને એની આવડવી જોઈએ, બરાબર। મેં કદાચ, હા, આમાં માઇનસ આવશે, આ આપણે સોલ્વ કરવું પડશે, હું તમને આ પ્લસ નહીં આવે, માઇનસ આવશે, નહીંતર આ માઇનસ ન થાય, હું એ કરાવી જ દઉં, ચલો, એ આપણે કદાચ ઉતાવળમાં લીધું નહોતું। આપણે કઈ વેલ્યુ લીધી હતી? થીટા 1 અને થીટા 2 ની, એ કદાચ પહેલામાંથી કરવું પડશે, આપણે મેં 10 વાળું કર્યું ને એમાંથી કરશો ને, તો અહીંયા કોસ્ટની વેલ્યુ શું આવશે આમાં નહીં ખબર પડે, કારણ કે આ તો લિમિટ મૂક્યા પછીની છે, આપણે લિમિટ મૂક્યું ને થીટા 1 થીટા 2, એટલે આમ આવ્યું હતું અંદર કોસ થીટા ડી થીટા હતું, પછી કોસનું શું થયું હતું? સાઇન થીટા, બરાબર, પછી માઇનસ થીટા 1 થી થીટા 2 એવું લીધું હતું, એટલે સાઇન થીટા 2 માઇનસ, પછી અંદર માઇનસ સાઇન થીટા, નહીતર આમ હતું, સોરી, સાઇન માઇનસ થીટા 1, આવું થાય ને, પછી તમે શું લખ્યું હતું? સાઇન થીટા 2 પ્લસ સાઇન થીટા 1। જો તમે ઊંધું લેશો તો અહીંયા શું આવી જશે? કોસ આવશે, સોરી, સાઇન થીટા આવશે, તો સાઇન થીટાનું આ શું થઈ જશે? માઇનસ કોસ થીટા થશે, શું થશે? માઇનસ કોસ થીટા થશે, માઇનસ કોસ થીટામાં તમે લિમિટ્સ મૂકશો તો શું આવશે જોવો જોઈએ, એટલે માઇનસ કોસ થીટા 2, પછી માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, પછી કોસ થીટા અંદર માઇનસ થીટા 1, પણ કોસની અંદર માઇનસ થીટા આવે તો એ પ્લસ જ થશે, એટલે કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2 થશે ને, એટલે હું આમાં કિંમત મૂકું ને તો ન આવે, મેં આની પહેલાં તમને ભૂલથી એવું શીખવાડ્યું હતું, શું શીખવાડ્યું હતું? કોસ થીટા 1 પ્લસ કોસ થીટા 2, સોરી, થીટા નહીં પણ આલ્ફા, આલ્ફા લખતા શીખવાડ્યું હતું ને, અને આલ્ફાની જગ્યાએ, અરે થીટા 1ની જગ્યાએ શું લખ્યું તમે?
90 माइनस आल्फा लख्यो तू को बराबर आपणे आनी पहला कहू छू हां 90 माइनस आल्फा 1 बीजा में 90 माइनस आल्फा 2 पण ये लखवा जाओ तो कॉस प्लस ज आवे तो ये खोटू छे सीधी वेल्यू न लखाय लिमिट में लखाय लिमिट जे लखी थी एमां आमां कॉस आवतो तो कॉस उपरथी साइन साइन लखो तो आ प्लस आवता था पण जो तमे आल्फा खूणो लेशो एटले के जो आने थीटा नी जगह आल्फा खूणो लेशो तो अहीं माइनस पची एक आल्फा माइनस आवशे बीजो आल्फा प्लस आवशे एने करवा जशो तो आल्फा टू अने अहीं माइनस आल्फा वन पण कॉस माइनस आल्फा वन एटले कॉस आल्फा वन ज थशे एटले मैं जे आ लख्युं ने ए भूल छे मारी बराबर याद रखो तो अहीं शुं लखीशुं अहीं माइनस लखीश हाँ हवे शुं आवशे जुओ आमां बराबर आनी अंदर शू आवशे तो के 37 डिग्री एम ने एम पण 53 डिग्री माइनस 53 आवशे पण माइनस 53 ए प्लस ज 53 एटलू ने एटलू रहेशे एटले कॉस 37 अने माइनस 3/5 एटले आ माइनस लो के प्लस 53 लो बे एकनू एक ज थाय छे टूंकमां साइन थीटा 1 प्लस साइन थीटा 2 थीटा वर्टिकल एटले के लंब साथेना खूणा छे અને આલ્ફા એટલે કે ઉધ્વ સાથેના ખૂણા લો તો કોસ આલ્ફા 1 માઇનસ કોસ આલ્ફા 2 અથવા કોસ આલ્ફા 2 માઇનસ કોસ આલ્ફા 1 એવું થશે બરાબર ચાલો એટલે એમાં ભૂલ ન થાય યાદ રાખજો આઈડિયલ સોલેનોઇડ કોને કહેવાય એ મેં એક સમજાવી દીધું છે તમને ત્યાર પછી આમ તો બહારની તરફનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય એ જાણવું હોય આમ તો સીધું કહી દઈશ ને તોય તમને વાંધો નહીં આવે ધારો કે બેની અંદર પ્રવાહ વહે છે અને આપણે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર લેવું છે તો આમાંથી ક્ષેત્ર રેખાઓ આમ થાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ નીકળે છે બરાબર એટલે સમજજો ચાલો હવે તમે એવી ને એવી ક્ષેત્ર રેખાઓ ધારો કે આમાંથી આમ પસાર કરવા જશો તો ચુંબકીય ક્ષેત્ર રેખાની એટલે સદિશ આમ બનશે આ પેલી રિંગને લીધે અને એ જ વસ્તુ જો ચુંબકીય ક્ષેત્ર આમ બનાવવા જશો તો એનું ચુંબકીય ક્ષેત્ર રેખા આમ બનશે મારી વાત સમજાય છે કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જો મારે બે રિંગને લીધે મેળવવું હોય તો કેટલું આવે તો કઈ બાજુ આવશે ફરીથી જુઓ આ એક રિંગ આ ચુંબકીય ક્ષેત્ર આમ છે બરાબર પછી આ એનાથી મોટી એટલે આ ક્ષેત્ર આમ આવશે આ નાની રિંગ છે આ એનાથી મોટી ક્ષેત્ર રેખાઓ લઈએ તો એનું આમ આવશે બરાબર પછી આનાથી કેટલા અંતરે છે આનાથી કેટલા અંતરે છે એના પ્રમાણે એની વેલ્યુ બનશે તો એનું પરિણામી મેગ્નેટિક ફિલ્ડ કઈ બાજુ આવશે આમ આવશે એટલે કે બે રિંગને લીધે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવે છે તો કે એ રિંગોના સમાંતર દિશામાં આવે છે એટલે આમ લઈએ આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બંનેને લીધે આવે છે નહીંતર જો એક રિંગ હોત તો આમ નીચે આવી જાત આ હોત તો આમ ઉપર આવી જાય વાત સમજાય છે તો ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ એટલે આપણે એમ લઈએ છીએ કે સોલેનોઇડ જે હોય છે તો સોલેનોઇડમાં મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર આમ અંદર અને પછી આમ બહાર આવતી હોય છે અને એ જ વસ્તુ તમે અંદરની માટે પણ ડિસ્કશન કરી શકો બરાબર અહીંયા હું બીજું લઉં આ જે છે એની માટે વિચારીએ તો ક્ષેત્રરેખા એક આવી થશે બીજી ક્ષેત્રરેખા આવી થશે ત્રીજી આવી થશે તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આમ આવી પછી અહીંયા એક ક્ષેત્રરેખા આવી બીજી આવી ત્રીજી આવી ચોથી આવી તો અહીંયા ચુંબકીય ક્ષેત્રરેખા આમ થશે તો એનું પરિણામી આમ થશે એટલે કે ઘણી બધી રિંગને એકબીજા સાથે નજીક નજીક મૂકો
तो जे अक्षनी तरफ चुंबकीय क्षेत्र समांतर बनतु जाए, अने एज रीते बाहर पण चुंबकीय क्षेत्र समांतर बनतु जाए, बराबर। हाँ, एवी रीते आपणे कदाच त्रीजी लईए, त्रण आपणे जो लेवू होय तो अहीं कैलक्युलेशन थई शके, बराबर। ધારો કે આ પોઈન્ટ માટે વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખા મોટી બનાવતી જવાની, બરાબર આ રીતે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા લગભગ આને લીધે નીચે આવી, બરાબર। હવે આને લીધે મોટી બનાવતા જાઓ તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા થોડી કામ આવી, અને અહીંયા કેવી આવશે, આમ આવશે, બરાબર। તો ચુંબકીય ક્ષેત્રની અસર કઈ બાજુ આવશે, નીચે તરફ આવે છે, એટલે જો આમ સરવાળે કરું તો આ છેડામાં આમ ચુંબકીય ક્ષેત્ર અંદર આવે, અહીંયા આમ જતું હોય, અહીંયા આમ જતું હોય, અહીંથી આમ બહાર નીકળતું હોય, અહીંથી આ, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય એ જો આપણે લેવું હોય તો એ સોલેનોઇડમાં અંદરથી બહાર, એટલે કે કોઈ પર્ટિક્યુલર દિશાઓ રિંગોને લીધે નથી બદલાતી, પણ બધા સંયુક્ત રીતે કામ કરતા હોય છે। ઓકે, ચાલો એમ્પિયરનો સર્કિટ નિયમ હવે આપણે લેવાનો થશે, એ હું આગળના લેક્ચરમાં શીખવાડીશ તમને। ઓકે।